આજરોજ તાપીના મુખ્ય મથક વ્યારા ખાતે 171 વ્યારા વિધાનસભા અને સોનગઢ ખાતે 172 નિઝર વિધાનસભાનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, જેમાં વ્યારા ખાતે મોહનભાઈ કોકની તાજી તોજેમાં વ્યારા ખાતે મોહનભાઈ કોકની, સોનગઢ ખાતે ડૉક્ટર જયરામ ગામિત સાથે સાંસદ પ્રભુભાઈ વસાવા અને અન્ય રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નિઝર વિધાનસભાના સ્નેહ મિલન કાર્યક્રમનો ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જેમાં નિઝર વિધાનસભાના તમામ મંડળોમાંથી ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા. નવા વર્ષ નવા સંકલ્પ સાથે, નવી સિદ્ધિઓ સાથે અને વિકાસની જે અમારી ઝડપ છે એને વધારે ઝડપ મળે એવા સંકલ્પ સાથે આજે નવા વર્ષની અમે કાર્યક્રમોની શરૂઆત કરી છે. ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય અને રાજ્યના જે પ્રદેશ કક્ષાના જે કમલમમાંથી અમને આદેશો આપવામાં આવ્યા એ પ્રમાણે ખૂબ સરસ મજાના આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે નિઝર વિધાનસભાનું કાર્યક્રમ યોજવામાં આવ્યો અને આ કાર્યક્રમમાં અમારા લોકડાડના સાંસદ શ્રી મોહનભાઈ વસાવા સાહેબ અને પાર્ટીના તમામ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા. એવી રીતે આપણે દિવાળીના નવ વર્ષ પછી બધાને મળીએ છીએ, એ રીતે ભારતીય જનતા પાર્ટી પણ એક જે કાર્યક્રમ કરીને પરિવાર એના સંગઠનની વાત કરીને એના અંતર્ગત જ આ કાર્યક્રમ કરવામાં આવ્યો. આગામી દિવસોમાં લોકપાલના નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે અત્યારે કાર્યકર્તાઓનું જે આહવાન છે, કયા કયા કામો કરવા જોઈએ અને અમારા વિધાનસભા પ્રદેશ પ્રમુખ આદરે સી આર પાટીલ સાહેબની જે દરેક લોકસભા 5000ની લીઝ જીતવા માટે જે સંકલ્પ કર્યો છે એની પણ આજે જ કાર્યકર્તાએ સંકલ્પ કરી દીધો છે કે અમારા આવનાર દિવસોમાં બારડોલ લોકસભા પર અમે 5 લાખની ઉપરની લીઝ લેવાની. 172 નિઝર વિધાનસભાના સૌ કર્મઠ કાર્યકર્તાઓ અને આગેવાનોનું આજે ખૂબ મોટી વિશાળ સંખ્યામાં સ્નેહમિલન યોજવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે, પરિવારની ભાવનાને લીધે દિવાળીના પાવન તહેવારો બાદ દર વર્ષે આવા સ્નેહમિલનના કાર્યક્રમો કરવામાં આવે છે અને આગામી કોઈ ને કોઈ રીતે ચૂંટણી કે સમાજ હિતના કામ માટે સંકલ્પ સાથે એ નવા વર્ષમાં આગળ વધ્યો છે, ત્યારે એ રીતે આજે ખૂબ મોટી સંખ્યામાં સંમેલન મળ્યું અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી થકી અને ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પંચાયતથી પાર્લામેન્ટ સુધીના તમામ સત્તાઓ દ્વારા પ્રજા કલ્યાણના કામો વધુમાં વધુ થાય અને પ્રજાને હિતકારી નિર્ણયોમાં પાર્ટી હંમેશા પાર્ટીનું પણ યોગદાન બની રહે એવા ભાવ સાથે આજે એકબીજાને નવા વર્ષના સાલ મુબારક અને રામ રામ.